जयवंती नाताल स्मरू हूँ, जयवंती नाताल। अपना महान तारणहार प्रभु यीशु कृष्णा प्रेमी नामा सलाम। एडवांस मां नाताल नी प्रेमी सलाम आप सर्वने, कारण के नाताल ना समय हूँ कदाच अहीं आपनी साथे हाजर ना पण होऊं, हूँ पाछो जाऊँ त्यारे मारा कुटुंब तरफ थी गुजराती चर्च ऑफ कैनेडा ना सर्व सभ्यो अने आपणा जे ख्रिस्ती भाई बहनों छे कैनेडा नी अंदर तेमना तरफ थी प्रेमी सलाम आ समय हूँ पाठवू छू। आ समय ईश्वर पिताનો आभार मानता આપણા જ માનીય મુખ્ય પાડક રેવરન રવિકાંત માસ્ટર સાહેબ, રેવરન નવીન મેકવાન સાહેબ, પાસ્ટરેટ કમિટી તથા સર્વ મંડળીના આગેવાનો તથા વાલાઓ, સર્વ ભાઈ બહેનો, આપ સર્વનો હું આભાર માનું છું। પ્રભુનો પુષ્કળ આભાર આ સમયે હું માનું છું। સર્વ માન મહિમા અને ગૌરવ તેના નામને હું આપું છું, કારણ કે પ્રભુએ આજે આ વિશ્રામવારે પ્રભુનું ભજન કરવાનો આ એક મોકો તમને અને મને આજે આપ્યો છે। આજે આપણે ઓનલાઈન એકબીજાની સાથે વાત કરી રહ્યા છીએ, કદાચ તમે મને જુઓ છો, હું તમને જોઈ શકતો નથી, માટે હું પ્રયત્ન મારી રીતે કરું છું કે આપણે કોઈક રીતે એકબીજાની સાથે કમ્યુનિકેટ કરીએ, એકબીજાની સાથે જોડાઈએ વાતચીતની અંદર। મારું અત્યારે અહીંયા આવવું મારા મમ્મીના મરણના આ સમય પ્રભુએ જે કૃપા આપી, પ્રભુનો જે અનુભવ, તેમની હાજરીનો અનુભવ, તેમનો દિલાસો, એ સર્વ આજે મને ઉત્તેજન આપે છે અને પ્રભુનું જે વિશ્વાસુપણું છે તેનો અનુભવ આજે હું કરી રહ્યો છું અને માટે પ્રભુનો આભાર માનું છું। અને જ્યારે હું અત્યારે આ પુલપીટ ઉપર બોધાસન ઉપર ઊભો છું ત્યારે નમ્રપણે પ્રભુનો આભાર માનું છું કે આજે આપણે સાથે મળીને પ્રભુનું મુખ નિહાળીએ। ડઝન્ટ મેટર હું અહીંયા ઊભો છું, તમે તમારા ઘરમાં છો, જે પણ કોઈ જગ્યાએ છો, આ ઓનલાઈન પ્રભુનું ભજન કરવાની આખી વાત છે, એના પ્લસ એન્ડ માઇનસ છે। અને બહુ માઇનસને જોયા વગર જો આપણે પ્લસ બાબતો જોઈએ તો બહુ સ્પષ્ટ દેખાય છે કે આપણો જે પર્પસ છે આજે, આજે આપણે જે કારણથી એકબીજાની સાથે જોડાયા છીએ અને અત્યારે આ જે ભક્તિ સભા છે એનું જે મહત્વ છે, જરૂરિયાત છે, એ છે કે આપણે દેવનું મુખ નિહાળીએ, દેવનું મુખ નિહાળીએ, તેની હજુરમાં આવીએ। બીજી વાત, કારણ કે આપણે અહીંયા મંડળીની અંદર બિલ્ડિંગની અંદર બધા સાથે બેઠા નથી, એટલે તમે જ્યાં પણ છો ત્યાં તમારી જે બી અવસ્થા છે, તમારા બેડરૂમની અંદર, કિચનની અંદર, ડ્રોઈંગ રૂમની અંદર, મે બી પાછળ બેકયાર્ડની અંદર, ગેલેરીમાં, તમે ગમે ત્યાં હશો, તમે જ્યાં છો, જેવા છો, એવા અત્યારે પ્રભુની હજુરમાં આવી શક્યા છો અને એ ખૂબ મહત્વની બાબત છે। પ્રભુ જે ચાહે છે, તમે જ્યાં છો, જેવા છો, એવા જ પ્રભુની પાસે આવો, ત્યારે આવો આપણા સર્વ વિચારો, આપણી સર્વ પ્રવૃત્તિઓ, જે કંઈ આપણે કરતા હોઈએ એને સાઈડ પર મૂકી દઈએ, પૂરો ફોકસ જે છે આપણું, પૂરું ધ્યાન છે પ્રભુના વચન તરફ ફેરવીએ। અને જો તમારા પાસે જો બાઇબલ હોય તો પ્લીઝ એને તમારી પાસે હેન્ડી રાખો, કારણ કે આજે આપણે જે કંઈ વાત કરીએ છીએ એ કોઈ દુનિયાવી વાત કરવા માંગતા નથી, કોઈ જ્ઞાનની વાત કરવા માંગતા નથી, પરંતુ આ જ વાત જે સર્વ આ પ્રભુના પવિત્ર વચનની અંદર આપવામાં આવેલી છે, એ જ વાત આજે આપણે સાથે મળીને જોવા માંગીએ છીએ, કારણ કે આ જે વચન છે એ
पवित्र वचन छे, कदी न बदलानार वचन छे। अने मारे प्रभुना नामने धन्यवाद आपीए छे कि आजे मारा ने तमारा हाथमां ए छे। सो आवो आ प्रभुना वचनमांथी आपणे जोवा मांगीए छीए। आ એડવેન્ટની સીઝન છે, એડવેન્ટ મીન્સ કે તૈયારીનો સમય, નાતાલની તૈયારીનો સમય। ડિસેમ્બર મહિનો બેસી ગયો છે અને વર્લ્ડવાઇડ એવરીવેર ક્રિસમસ ટ્રી, આપણા ઘરથી માંડીને મોલની અંદર એવરીવેર ક્રિસમસ ટ્રી લાગી ગયા છે। ઘણી બધી જગ્યાઓએ ક્રિસમસ ડેકોરેશન થઈ ગયું છે, આપણા ઘરોની અંદર જાત જાતની તૈયારીઓ થઈ રહી છે। આ બધી તૈયારી, ધ વર્ડ જે શબ્દને ઉપર આજે ભાર માંગીએ છીએ એ છે તૈયારી। એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે નાતાલને માટે આપણે તૈયારી કરીએ છીએ, આપણાથી બનતા સર્વ પ્રયત્નો આપણે કરીએ છીએ। આજે આપણે જે પ્રભુના વચનમાંથી વાંચ્યું છે, લૂકની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય ને તેની 1-5 કલમ, અને બાકીની જે કલમો છે એને પછી આપણે આગળથી જોઈશું। પરંતુ આપણે અહીંયા જે જો બાબતને જોઈએ છીએ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની તૈયારી। આપણે 2020ની નાતાલની તૈયારીની વાત નથી કરતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની તૈયારી, જે ઘણા બધા પ્રશ્નો આપણા મગજની અંદર ઉદ્ભવ કદાચ થાય, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કશુંક અચાનક બની ગયું નહીં, ઇટ વોઝ નોટ એન એક્સિડન્ટ, એ કોઈ એક્સિડન્ટ નહોતો। પરંતુ પ્રભુના વચનની અંદર આજે આપણે જોઈએ છીએ અને આપણે જાણીએ છીએ, અને આપ સર્વ જેવો અભ્યાસીઓ છો અને આપણે જે દેવનો અનુભવ કર્યો છે આપણને ખાતરી છે કે આ જે પ્રભુનો જન્મની તૈયારી એ તો ખૂબ પૂર્વ સમયની અંદર દેવે કરેલી છે। અને ત્યારે જ્યારે દેવ બાપે પોતાનો પુત્ર આ જગતમાં મોકલવાની જ્યારે વાત આવી હોય ને, ત્યારે ડેફિનેટલી આટલી બેઝિક 3 વસ્તુઓનું તો કોઈ પ્લાનિંગ તો કંઈ કરવું જ પડે, બરાબર, કંઈક તૈયારી કરવાની હોય। આ તો લગ્નની સિઝન છે, લગ્નની તૈયારી કરવાની હોય તો તમારે પ્લાનિંગ કરવું પડે, બરાબર। સો આ જે તૈયારીમાં આપણે જોઈએ કે દેવ બાપે પણ કશીક તૈયારી અને કશુંક પ્લાનિંગ જે કર્યું, અને એમાં પ્રશ્ન આપણને થઈ શકે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યારે થવો જોઈએ, સિમ્પલ ક્વેશ્ચન, બરાબર, ક્યારે, ક્યાં અને કયા સ્થળે અને કયા કુટુંબમાં, કારણ કે જન્મની વાત છે। આ બહુ બેઝિક પ્રશ્ન આપણા મગજની અંદર આવે, અને ત્યારે આપણે જોઈએ છીએ પ્રભુના વચનની અંદર, જો આપણે છેક જૂના કરારમાં જઈએ, જેમ આજના વાંચનમાં આપણે વાંચ્યું એમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મનું જે સ્થળ છે એ બેથલેહેમ એફ્રાથા, ત્યાં તેમનો જન્મ થવો જોઈએ, અને એ વાતનો ઉલ્લેખ લૂક 2:1-5 અંદર કરવામાં આવેલો છે, અને એનું ફૂલફિલમેન્ટ આપણે ત્યાં જોઈએ છીએ। બેથલેહેમનો ઉલ્લેખ જૂના કરારની અંદર ઉત્પત્તિનું પુસ્તક તેનો 35મો અધ્યાય તેની 19-21 જે કલમ છે તેમાં આપણને ખાસ જોવા મળે છે। જો તમારી પાસે બાઇબલ હોય, હેન્ડી હોય, પ્લીઝ ઓપન કરજો, હું વાંચું છું એમાંથી 1-2 કલમ, જો કદાચ તમારી પાસે બાઇબલ ન પણ હોય તો આ મદદરૂપ થઈ પડશે। ઉત્પત્તિનો 35મો અધ્યાય અને 19મી કલમમાં આપણે ત્યાં જોઈએ છીએ, અને ત્યાં એક વર્ડ ત્યાં લખેલો છે, શબ્દ જે છે, અને ત્યાં લખ્યું છે કે રાહેલ મરી ગઈ અને એફ્રાથ જે બેથલેહેમ છે તેને રસ્તે તે દટાઈ। 35મા અધ્યાયની અંદર, ઉત્પત્તિના 35મા અધ્યાયમાં આપણે જો તમે નજર કરશો તો ત્યાં જો કે ત્યાં આખી યાકૂબની વાત કરવામાં આવેલી છે, અને ત્યાં યાકૂબ બેથેલમાં છે, અને ત્યારથી તમે આપણે આગળ જઈએ 11મી કલમમાં તો ત્યાં
એ 35 અને 11 ઉત્પત્તિ 35 અને 11 માં આપણે જોઈએ છીએ કે દેવ યાકૂબને આશીર્વાદ આપે છે, અને એ આશીર્વાદ પછી આપણે જોઈએ છીએ આગળ 18-20 કલમની અંદર, ત્યાં રાહેલનો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ મરણ પામે છે, હા એને દીકરોનો જન્મ ત્યાં થાય છે, અને એ જે જગ્યાનું જે સ્થાનનું જે નામ છે ત્યાં લખ્યું છે કે બેથલેહેમ એફરાથ, અને એ રસ્તે તેને દાટવામાં આવે છે કે જ્યાં એ રાહેલની કબર આજે પણ છે, આજ દિન સુધી એ કબર ત્યાં છે, એ જગ્યા બેથલેહેમ. અને જો ત્યાંથી આપણે આગળ જો વધીએ તો ત્યાર પછી આપણે જોઈએ છીએ, જો રૂથના પુસ્તકમાં આપણે જોઈએ, રૂથનું પુસ્તક તેનો 4 અધ્યાય અને 13-21 કલમમાં જો આપણે જોઈએ, એ રૂથના પુસ્તકની અંદર એ આખી રૂથની વાત આપણને ખબર છે. રૂથ અને બોઆઝ એ મોઆબણ, એ 1300 વર્ષ બિફોર ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની આખી આ વાત. અને ત્યાં આપણે જોઈએ છીએ કે ઓબેદનો જન્મ થાય છે ત્યાં. એ રૂથ 4:13-22 અંદર આખી વાત અહીંયા લખ્યું, જો તે 13 કલમમાંથી હું વાંચું છું, અને ત્યાં લખ્યું છે કે આ પ્રમાણે બોઆઝ રૂથને પરણ્યો અને તે તેનો ધણિયાણી થઈ. ત્યાર પછી આગળ 17 કલમમાં આગળ જોઈએ તો નાઓમીને દીકરો ઉતર્યો છે એમ કહીને તેની પડોશણીએ તેનું નામ પાડ્યું, તેઓએ તેનું નામ ઓબેદ પાડ્યું. 18 લખ્યું છે ની વંશવળી આ પ્રમાણે છે, અને પેરેસથી હેસરોન થયો, અને હેસરોનથી રામ થયો, અને રામથી આમિનાદાબ થયો, અને આમિનાદાબથી નાસોન થયો, અને નાસોનથી સલમોન, અને સલમોનથી બોઆઝ થયો, અને બોઆઝથી ઓબેદ થયો, અને ઓબેદથી યસાઈ, ને યસાઈથી દાઉદ થયો. અને આમ આપણે જોઈએ છીએ 1300 વર્ષ પહેલા, બિફોર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 1300 વર્ષ પહેલાં આપણે જોઈએ છીએ કે ઓબેદનો જન્મ થાય છે, અને ઓબેદ પછી જેસીનો જન્મ થયો, અને ત્યાર પછી દાઉદનો જન્મ થયો, જે લગભગ 1000 વર્ષ બિફોર ક્રાઇસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. અને બીજા સમ્યુએલના આ પુસ્તકમાં દેવે કરાર કરેલો છે, ત્યાં આપણે જોઈએ છીએ કે તારા કુટુંબમાંથી એ જે કિંગશીપ છે એ કદી જતી રહેશે નહીં, એ વાત ત્યાં આપણે જોઈએ છીએ. અને મસીહા એ દાઉદના કુળમાંથી આવશે એ વાત આપણને જોવા મળે છે. અને મિકાનું જે પુસ્તક છે તેનો 5 અધ્યાય અને તેની 2 કલમ એ આપણને ખૂબ સ્પષ્ટપણે જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ છે તે બેથલેહેમમાં થવો જોઈએ. હું વાંચું છું તમારે સારું, મિકાનું પુસ્તક તેનો 5 અધ્યાય અને 2 કલમ. પણ હે બેથલેહેમ એફરાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇસ્રાયેલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતનકાળથી આ અનાદિકાળથી છે. આ મિકાના પુસ્તકમાં એ બેથલેહેમ એફરાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રમાં તારી કોઈ ગણતરી પણ ના થાય. આ 700 વર્ષ પહેલા અગાઉથી આપણને હિંટ આપવામાં આવેલી છે, એ આવનાર બાળક બેથલેહેમમાં જન્મ પામશે. બેથલેહેમ જેનો મતલબ છે હાઉસ ઓફ બ્રેડ, એફરાથા મીન્સ કે ફ્રૂટફુલનેસ, ફળવંત થવું, અથવા તો જણનાર, ફળ આપનાર. અને જો એનું રેફરન્સ આપણે જોઈએ તો મરિયમ અને એલિઝાબેથ બંને જ્યારે મળે છે, બંને જ્યારે પ્રેગ્નન્ટ હોય છે અને એકબીજાને મળે છે, ત્યારે આપણે આખી વાત ત્યાં એમની જોવા મળે છે કે ફ્રૂટ ઓફ અર વુમની આખી વાત કરવામાં આવે છે. અને આમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મની તૈયારી સ્ટેપ બાય સ્ટેપ આપણને જોવા મળે છે કે દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મને ખૂબ ઈ લાઈક એને શું કહેવાય કે બહુ વ્યવસ્થિત રીતે એની ગોઠવણી તેમણે કરેલી છે આટલા લાંબા સમયગાળાની પહેલેથી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થાય અને તેની સર્વ આગાહીઓ અને ભવિષ્યવાણીઓ આપણે જોઈએ છીએ જૂના કરારની અંદર અને નવા કરારની અંદર.
અને જો તમારી પાસે પેન હોય તો તમે રેફરન્સ લખવા હોય તો લખી શકો, પરંતુ આ સર્વ બાબતો જૂના કરાર અને નવા કરારની અંદર લખેલી છે. અને જે પ્રૂવ કરે છે કે દેવ બાપની યોજના અનુસાર એના સમયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થયો. ઉત્પત્તિ તેનો 49મો અધ્યાય તેની 8-10મી કલમ આપણે જ્યારે જોઈએ છીએ, એનું ફૂલફિલમેન્ટ આપણે જોઈએ છીએ નવા કરારની અંદર, હેબ્રુ અને પત્ર તેનો 7મો અધ્યાય અને 14મી કલમ, પ્રકટીકરણ 5:5 માંથી 1 અધ્યાય ને એની 1-3 કલમમાં આપણે જોઈએ છીએ. એ ઉપરાંત જો આપણે ઉત્પત્તિનો 17મો અધ્યાય અને 19મી કલમમાં જોઈએ, માથીની 1 અધ્યાય ને એની 2 કલમ, ઉત્પત્તિ 28 અને 14મી કલમ, માથીની સુવાર્ત 1 અધ્યાય ને 6 કલમ, ગીત શાસ્ત્ર 72 અને 10મી અને 11મી કલમ, સાથે સાથે માથી 2:11, યશાયા 7:14, એની સામે ફૂલફિલમેન્ટ આપણે જો લૂકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય તેની 26-35મી કલમ, માથીની સુવાર્તા તેનો 1 અધ્યાય અને 18-23મી કલમ, હમણાં આપણે વાંચ્યું એ પ્રમાણે મિકાનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને 2 કલમ આપણે જોઈ, યશાયાનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 6 અને 7મી કલમ આપણે જોઈએ. એનું ફૂલફિલમેન્ટની આખું રેફરન્સ છે આપણા માથીની સુવાર્તા માથી 1:1 અંદર આપણને જોવા મળે છે. યશાયા 11મો અધ્યાયને 1 કલમમાં આપણને જોવા મળે છે. યર્મિયા 31:15 કલમમાં આપણને જોવા મળે છે. માથીની નવા કરારમાં માથીની સુવાર્તાનો 2 અધ્યાય 16-18મી કલમમાં આપણને જોવા મળે. હોશિયાનું પુસ્તક તેનો 11મો અધ્યાયને 1 કલમમાં જોવા મળે છે. અને માથીની સુવાર્તાનો 2 અધ્યાય 13-15મી કલમની અંદર આપણને બધા ફૂલફિલમેન્ટ જોવા મળે છે. અને જે બાબત પ્રૂવ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ કોઈ જાતનો અકસ્માત હતો નહીં, પરંતુ દેવબાપની યોજનાની અંદર, એના સમયની અંદર, તેના અખત્યારની અંદર તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બેથલેહેમની અંદર, એ બેથલેહેમની અંદર આપણે સારું મોકલી આપ્યા. પ્રભુ ઈસુ તેમના નામને ધન્યવાદ. આપણા જીવતા પ્રભુના નામને સર્વ માન મહિમા અને ગૌરવ હો. અને આપણે જોઈએ છીએ લુકની સુવાર્તા તેનો 2 અધ્યાય ને 1-5મી કલમની અંદર કે એ જે પ્રભુની જે યોજના જે છે, જે એની પ્રિપરેશન રૂપે, એની તૈયારી રૂપે 1700 વર્ષ પહેલાં છે. એક ઉત્પત્તિના પુસ્તકથી આપણે જોઈએ છીએ કે કન્ટિન્યુઅસલી દેવ એ બેથલેહેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય તેને માટેની સર્વ તૈયારી, પ્રિપરેશન અને આખી આપણે વંશાવળી જોઈએ છીએ. સર્વ લોકો અને સર્વ જે કુટુંબો અને વ્યક્તિઓ એની અંદર પ્રભુ એમનો કેવો ઉપયોગ કરે છે, એમાંથી ઘણા સારા પણ હતા અને ઘણા એમના કાર્યો ખરાબ પણ હતા, પરંતુ પ્રભુએ સર્વનો ઉપયોગ કર્યો કે જે દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ તેમના વચન અનુસાર બેથલેહેમની અંદર થાય. અને આમ આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થાય છે અને તેની તૈયારી, એના સર્વ પ્રસંગો, વ્યક્તિઓ અને તેના સર્વ કાર્યો જે રીતે દેવે એક પછી એક પ્રોમિસીસ કરી હતી, તે પ્રોમિસીસ સર્વ પૂરી કરીને તેના વચન પ્રમાણે એ બેથલેહેમમાં તેમનો જન્મ થયો. આમાંથી 1 અધ્યાય એની 20 અને 21મી કલમ પ્રમાણે ઈસુનો જન્મ થયો અને સર્વ ભવિષ્યવાણીઓ પૂરી થઈ. આમ આ નાતાલની પૂર્વ તૈયારી જે દેવે કરી અને એ સર્વ પૂરી પૂર્વ તૈયારીઓ પરિપૂર્ણ કરી, એ નાતાલના દિવસે, એ નાતાલના પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આજે આપણને શું શીખવે છે, શું પ્રૂવ કરે છે, એ બાબતને આજે આપણે જોવા માંગીએ છીએ. તો આપણે જોયું કે દેવ બાપનું એમનું જે ઇન્વોલ્વમેન્ટ જે છે, એમની જે તૈયારી આપણે જોઈ, એમની સિરિયસનેસ જોઈ, કે પ્રભુએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય ખૂબ ગંભીરપણે દેવ બાપે લીધું, એની અગત્યતા, એનું મહત્વ આપણે જોઈએ છીએ. અને એ સર્વ પરિપૂર્ણતા તેમના સમયની અંદર જ્યારે આવે છે ત્યારે એ બાબત આપણને પ્રૂવ કરે છે કે જે આપણો દેવ જે છે એ જીવતો દેવ છે અને હી ઇઝ અ પ્રોમિસ કીપર. આ કલમોને, આ બાબતોને જોવાથી આપણને એટલી ખાતરી થાય છે કે જે દેવને આપણે આજે ભજન કરીએ છીએ એ દેવ જીવતો ઈશ્વર છે એન્ડ હી ઇઝ અ પ્રોમિસ કીપર. એ જેનું એનું જે વચન છે, એની જે ભવિષ્યવાણીઓ છે, એ સર્વ સાચી પડે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થવા થાય
એનો એ જરૂરનું છે ને એને અંગેની સર્વ જે ભવિષ્યવાણી છે તે સર્વ સાચી પડી છે. અને એ આખો 400 વર્ષનો સમયગાળો, જૂનો કરાર અને નવો કરાર એ બેની વચ્ચેનો જોઈએ છે, ટોટલ સાયલન્સ. કદાચ ઘણા આપણા જેવા કચકચ બી કરતા હશે કે દેવ તો હવે આપણને ભૂલી ગયો છે, હવે તો કશું થવાનું નથી. પરંતુ દેવની યોજના અને તેની પ્રોમિસીસ, એના ભવિષ્ય વચનો અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલહેમમાં થયો, જે આજે આપણને એક નવી ખાતરી, એક અશ્યોરન્સ આપે છે. એવું અશ્યોરન્સ અને ખાતરી આપે છે કે જે દેવનું વચન છે એ સત્ય છે, અને દેવ આપણા સમયના બંધનની અંદર બંધાતા નથી, આપણા સમય પ્રમાણે તે કાર્ય કરતા નથી. પરંતુ તેમની જે પ્રોમિસીસ છે, તેમનું જે વચન છે તે જરૂરથી પૂરા કરે જ છે. અને માટે જો તેમના આવવામાં મોડું થાય તો આપણે નાસીપાસ થવું નહીં, કારણ કે ઇન હિઝ ટાઈમ હી મેક્સ ઓલ થિંગ્સ બ્યુટિફુલ. તેના સમયની સંપૂર્ણતામાં તે તેના વચન અનુસાર તમારા અને મારા જીવનમાં કાર્ય કરશે જ. અને આજે આપણને પૂરી ખાતરી છે અને વિશ્વાસ છે કે એ જે દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને માટે જે સર્વ તૈયારી કરી છે, એમણે જે જે બાબતો અને જે જે વચનો અને ભવિષ્યવાણી કરી, એ સર્વ પૂરી કરનાર એ આપણો જીવતો દેવ છે. એ દેવ, આપણો દેવની ઉપર વિશ્વાસ પાત્ર એ દેવ છે. તેનું વિશ્વાસુપણું સદાકાળને માટે ટકી રહેનાર છે. શું એ વિશ્વાસ અને ખાતરી આજે તમને છે? જો છે તો મારી સાથે કહો આમેન. આમેન. દેવની ઈચ્છા મારા જીવનમાં પરિપૂર્ણ થાઓ, કારણ કે દેવે જે એના ખત્યારની અંદર તમારા જીવનને માટે જે પ્લાન કર્યું છે, જે તૈયારી કરેલી છે, જેને માટે તમને તેડવામાં આવ્યા છે, હી વિલ ફૂલફિલ ઇટ ફોર યુ. એ પરિપૂર્ણ કરશે તમારા જીવનને માટે. એ ખાતરી અને વિશ્વાસ આપણે રાખીએ એ જરૂરનો છે. કેટલું ઉત્તેજના આજે આપણને આપે છે કે આપણે જે દેવનું આજે ભજન કરીએ છીએ, જેની હજુરમાં આજે અત્યારે આપણે બેઠા છીએ, એ જીવતો દેવ તમારી અને મારી કાળજી રાખે છે. અને એણે જે વચન તમને આપ્યું છે, મને આપ્યું છે, જ્યારે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું, પ્રભુએ મને વચન આપ્યું, એ જ પ્રમાણે તમને પણ આપ્યું છે, તમને પણ ખાતરી આપી છે. અને એ ખાતરીને આપણે વળગી રહીએ આજે. વેરી ચેલેન્જિંગ ટાઈમ, અત્યારે બહુ બહુ પરિસ્થિતિ બહુ ખરાબ છે, એવા સમયની અંદર એ પ્રભુનું વચન છે એને પકડી રાખીએ, કારણ કે જે આપણી ખાતરી જે છે એ પ્રભુના વચનમાં છે, એની હાજરીમાં છે, કારણ કે આપણે જેને ભજીએ છીએ એ જીવતો ઈશ્વર છે. બરોબર, લેટ્સ મૂવ ઓન. સો પહેલી બાબત આજે આપણે શીખીએ છીએ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલહેમમાં થયો, અને એમના જન્મની આખી જે તૈયારીમાં દેવનું આખું ઇન્વોલ્વમેન્ટ અને તૈયારી આપણે આખી જોઈએ છીએ. અને એની અંદર આપણે જોઈએ છીએ એક પ્રભુની આ જે કેરેક્ટરિસ્ટિક, અને એ જોઈએ છે કે એ આપણો પ્રભુ છે એ એનું ભવિષ્ય વચન પૂરું કરનાર ઈશ્વર છે. જ્યારે એ કહે છે તો એ કરે જ છે. બીજી બાબત આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ બેથલહેમમાં જન્મ થયો એ પ્રૂવ કરે છે કે દેવ માણસ જાતને પ્રેમ કરે છે, તમને અને મને પ્રેમ કરે છે. યોહાનની સુવાર્તા તમને 3 અધ્યાય અને 16મી કલમમાં, યોહાન 3:16 આપણને બધાને મળે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પોતાનો એકાકી જનિત દીકરો તેણે આપી દીધો, આપી દીધો, એમાં એનો પ્રેમ આપણે જોઈએ છીએ, કારણ કે દેવ પ્રીતિ છે, દેવ પ્રેમ છે. કેટલો પ્રેમ કરે છે કે એણે પોતાનો એકાકી જનિત દીકરો તમારે સારું ને મારે સારું આપી દીધો છે.
અને એ શબ્દ સદૈવ બનીને આપણી મધ્ય આવીને વસ્યો છે. યોહાન 3:16 જે પ્રેમ છે એ ફક્ત શબ્દનો પ્રેમ છે નહીં, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થયો એ પ્રૂવ કરે છે કે એ શબ્દ ખાલી પોકળ પ્રેમ નથી, શબ્દનો પ્રેમ નથી, પણ વી સી ધ એક્શન. પ્રભુ પ્રૂવ કરે છે કે એ પ્રેમ કરે છે અને એણે પ્રેમ પ્રદર્શિત કર્યો છે અને પ્રૂવ કર્યો છે કે તે આપણને સાચે જ પ્રેમ કરે છે. એ દેવનો અનકન્ડિશનલ લવ, કદી ન બદલાનાર પ્રેમ, અને અનકન્ડિશનલ કોઈ પણ સંજોગોની અંદર તેનો પ્રેમ બદલાતો નથી, એવો પ્રેમ જે પ્રેમ છે આપણી સમજ શક્તિની બહાર છે, તે પ્રેમ દેવે તમારે અને મને એમણે દર્શાવ્યો છે. એ પ્રેમનો અનુભવ આપણે કર્યો છે. પ્રભુના નામને ધન્યવાદ હો કે દેવના પ્રેમનો અનુભવ કરવો. આજે આખું જગત પ્રેમને માટે વલખા મારે છે, પ્રેમને માટે વલખા મારે છે, ત્યારે એ સમયે પ્રભુના પ્રેમનો અનુભવ આપણે કરીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ હો. દેવનો પ્રેમ, ત્રીજી બાબત આજે આપણે જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એને કારણે આપણે શીખીએ છીએ કે દેવને આપણી જરૂરિયાત શું છે એની એને ખબર છે. ઘણી વખત આપણે બહુ સામાન્ય એક શબ્દ બોલતા હોઈએ, અરે જવા દો, મારી તો કોઈ નહીં પડી નથી, મને તો કોઈ સમજતું જ નથી, મને શું જોઈએ છે ને એ તમને ખબર જ નથી પડતી. પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કે દેવ જે દીવ તો દેવ છે, અનાદિકાળથી અનંતકાળ સુધી એ અનંતકાળિક દેવ ને તમારી અને મારી જરૂરિયાતની ખબર છે. એ અનંતકાળિક ઈશ્વર શા માટે તેમના પુત્રને ગભાણની અંદર જન્મ લેવાને માટે આટલા વર્ષોથી, હજારો વર્ષોથી તૈયારી કરે છે? વાય, શા માટે એમણે આટલું બધું કષ્ટ અને તૈયારી અને ગોઠવણી કરવી પડે? શું જરૂર હતી? કારણ કે તેમને ખબર છે કે આપણી ઉત્તમ જરૂરિયાત ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણને પ્રાપ્ત થઈ શકે તેમ છે. અને એ છે કે તમે અને હું તારણ પામીએ, આપણો બચાવ થાય, એ છે આપણી જે ઉત્તમ અને પ્રથમ જે જરૂરિયાત છે. એ અવર ગ્રેટેસ્ટ નીડ ઇઝ ટુ બી સેવ્ડ. આપણી જે સૌથી મહત્વની જે જરૂરિયાત છે એ છે કે આપણું તારણ થાય, આપણે બચી જઈએ. અને આપણે ધાર્મિક હોઈએ કે ના હોઈએ, પરંતુ આપણું, તમારું અને મારું આ પ્રથમ જરૂરિયાત છે, રોટી કપડાં અને મકાન, એ આપણી પ્રથમ જરૂરિયાત નથી. દેવ અહીંયા આપણને શીખવે છે કે આપણી પ્રથમ જરૂરિયાત એ આપણે તારણ પામીએ, મારું અને તમારું તારણ થાય, એ છે. અને જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તારણહાર તરીકે સ્વીકાર નથી કર્યો તો હાલ જ માન્ય કાળ છે. તારણ પામો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપો. અને એ જીવન સોંપવાને માટે જો તમને કોઈ જાતની મદદની જરૂર છે, ગાઈડન્સની જરૂર છે, કોઈ પ્રશ્ન છે, તો પાળેક સાહેબનો કોન્ટેક્ટ કરો, આગેવાનનો કોન્ટેક્ટ કરો, અને મારો કોન્ટેક્ટ કરો, કોઈનો પણ કોન્ટેક્ટ કરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જે તારણ છે એ તારણને પ્રભુ તમે પામી લો, એને ડિલે ન કરો. કોઈ રીતે એને તમે સાઈડમાં, તમારા લાઈફમાં એને મૂકી ન દો. તમારી સાથે પાળેક સાહેબ પણ પ્રાર્થના અને ઉત્તેજન આપવાને માટે સર્વ પ્રયત્ન કરશે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ બતાવે છે કે તમારી અને મારી જે પ્રથમ જરૂરિયાત છે એ તારણ છે, એની તમને અને મને જરૂર છે. અને જો આજે તમે એ તારણ પામ્યા નથી અને તમે એ અનુભવ કર્યો નથી, પ્રભુના પ્રેમનો અનુભવ કર્યો નથી, એના પાપોની માફીનો અનુભવ કર્યો નથી, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 2020ની જે સાલ છે એની નાતાલની આ તૈયારીના સમયની અંદર તમારું જીવન
પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપો. આગળ વધીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ આપણને બતાવે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે ત્યારે એ નાતાલ આપણને એક નવું જીવન અને એક નવું ધ્યેય આપે છે. આપણા જીવનની અંદર એક નવો પર્પઝ આપે છે જીવન જીવવાને માટે. ત્યારે પ્રભુને આપણું જો આપણું જીવન સોંપીએ છીએ ત્યારે પ્રભુ એના કોલ પ્રમાણે આપણને બોલાવે છે, એક જવાબદારી સોંપે છે. અને એક સૌથી જે મોટી જવાબદારી આપણને સર્વને આપવામાં આવેલી છે એ તેના એમ્બેસેડર તરીકે, તેના રિપ્રેઝેન્ટેટિવ તરીકે, તેના સાક્ષીરૂપ આપણે બનીએ. આપણે તેના સાક્ષીરૂપ બનીએ. એક નવી આશા, એ નવો એક જે પર્પસ છે એ આપણા જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને આપે છે. આમ આપણે ચાર બાબતો અત્યાર સુધી જોઈ. એક, કે આપણો જે દેવ છે એ પ્રોમિસ કીપર છે, એનું જે વચન છે, એણે જે વચન આપ્યું છે એ હંમેશા પૂરું કરનાર દેવ છે. બીજી બાબત આપણે જોઈ કે એ જે દેવનો પ્રેમ છે એ દેવ પ્રભુએ એ નાતાલના દિવસે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને લઈને આપણે જોઈએ છીએ કે એ દેવનો પ્રેમ પ્રદર્શિત તેમણે કર્યો છે. ત્રીજી બાબત આપણે જોઈ કે દેવને આપણી જરૂરિયાતની ખબર છે અને આપણી પ્રથમ જરૂરિયાત એ છે કે આપણે તારણ પામીએ, આપણે દેવને વ્યક્તિગત રીતે ઓળખીએ. અને ચોથી બાબત આપણે જોઈએ કે આપણા જીવનની અંદર એક નવો ધ્યેય, નવો પર્પઝ એ પૂરા પાડે છે. પાંચમી બાબત આપણે જોઈએ, આ નાતાલને કારણે નાતાલ આપણને એક નવી આશા, ફોર ઇટર્નલ અનંતકાળિક જીવનની એક મોટી આશા પ્રભુ આપણને આપે છે. એઝ લોંગ એઝ ગોડ લીવ્સ, જ્યાં સુધી દેવ જીવે છે ત્યાં સુધી આપણે તેની સાથે જીવવાના છે. એનો મતલબ કે અનંતકાળિક જીવન, જ્યાં સુધી દેવ જીવે છે આપણે દેવની સાથે જીવીશું એની એક આશા અને ખાતરી પ્રભુ આજે આપે છે. કારણ કે પ્રભુએ કહ્યું છે કે હું જીવું છું માટે તમે પણ જીવશો. એ કબર પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાંધી શકી નહીં, અને એમ જ એ કબર આપણને પણ બાંધી શકશે નહીં. અને તે આપણને પૂરી ખાતરી અને વિશ્વાસ આપે છે, અને એ પ્રભુની પ્રોમિસ છે. એ પ્રભુ આપણને ઉઠાડનાર છે, કારણ કે તે જીવે છે માટે આપણે પણ જીવીશું. આ નવી આશા આ નાતાલની અંદર આપણને પ્રાપ્ત થાય છે. છઠ્ઠી બાબત, પ્રભુના જન્મની વધામણી અને પ્રભુનો જન્મની જે આખી તૈયારીની આખી જે વાત જોઈ અને એક દિવસ તેની આખી જે પ્રોમિસ છે તેણે આપણને આપી છે, જે રીતે એણે પ્રોમિસીસ કરેલી આટલા હજારો વર્ષોથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમની અંદર થશે, એ જ રીતે તેણે આપણને એક બીજી પ્રોમિસ આપી છે, અને એ છે કે તે ફરી આવનાર છે, હિઝ સેકન્ડ કમિંગ, અને એ પણ પરિપૂર્ણ થનાર જ છે. એન્ડ ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ, એને અંગે કોઈ પણ શંકાને સ્થાન રહેતું જ નથી. જેમ તેનું પ્રથમ આગમન, તેમનો જન્મ પરિપૂર્ણ થયું છે, એ જ રીતે તેમનું સેકન્ડ કમિંગ, એમનું ફરી આવવું પણ પરિપૂર્ણ થશે જ. રખેને આપણો વિશ્વાસ નબળો પડી જાય, રખેને આપણો વિશ્વાસ આજે નબળો પડી જાય, પરંતુ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પ્રથમ આગમનની ઉજવણી અને આશીર્વાદો ઘણા બધા મિસ કરી ગયા. આપણે નવા કરારના આખી જે વાત આપણે સાંભળી વાંચીએ છીએ અને સાંભળીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને ત્યાં ઘણા બધા હતા. જો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે વધામણીનો જે સંદેશ, એ શાંતિનો સંદેશ, આનંદનો સંદેશ, તારણનો સંદેશ મિસ કરી ગયા, એ જ રીતે તેમનું સેકન્ડ કમિંગ પણ ઘણા બધા મિસ કરી જશે. યાદ રાખો, જેમ નૂના સમયમાં થયું તેમ જ થશે, અને દેવના વચન ઉપર વિશ્વાસ નહીં રાખીએ તો રહી જવાશે. પરંતુ આજે
હું તમને આહવાન આપું છું, આમંત્રણ આપું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર કે તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપો. તમારા હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપો. કદાચ છેલ્લો ટકોરો હોઈ શકે. મારા મમ્મીનું મરણ થયું લાસ્ટ વીક અને હું વિડીયો કોલ પર હતો અને મેં જોયું 10 મિનિટમાં મારા મમ્મીએ પ્રાણ છોડ્યો. મને ખાતરી ને વિશ્વાસ છે મારા મધરે પ્રભુને જીવન સોંપેલું હતું, તે પ્રભુની સાથે ચાલ્યા અને અમે ફરી મળનાર છીએ, એનો આનંદ છે. પણ એની સાથે ખૂબ ગંભીર આ બાબત છે, જો તમે આ પ્રભુને જીવન સોંપવાનું કોઈક રીતે ટાળી રહ્યા છો, યા તો કોઈક રીતે તમે પ્રભુની હજુરમાં ચાલવામાં ઢીલા પડ્યા છો, યા તો દૂર થઈ ગયા છો, ધીસ ઇઝ ધ ટાઈમ ટુ રિકન્સિલિએટ. તમારું જે જીવન છે દેવના સંબંધની સાથે સંસ્થાપિત કરો. પરિસ્થિતિ બહુ ખરાબ છે. હું આવ્યો ત્યાર પછી મેં અમુક મારા વાલાઓને ફોન નંબર પણ લીધા કે હું એમને કાલે ફોન કરું, પરંતુ એ કાલ ફરી આવી જ નહીં. મને સમાચાર મળ્યા કે તેઓ કરુણાને કારણે મરણ પામ્યા છે. હજુ તો હું મારો ફોન પહોંચે એ પહેલાં કરુણા પહોંચી ગયું, મરણ પહોંચી ગયું છે, પરંતુ પ્રભુને તેમણે જીવન સોંપેલું છે. પ્રભુના નામને ધન્યવાદો. પરંતુ આ વાત મને ઢંઢોળી નાખે છે, મને બહુ જ ગંભીર બનાવે છે કે તારણને કોઈ પણ રીતે આપણે ટાળીએ નહીં. કદાચ આ છેલ્લો ટકોરો હોઈ શકે તમારે માટે, મારે માટે. આપણા જે પગલાં છે, આપણો વિશ્વાસ છે, એ પ્રભુના વચનની ઉપર સંસ્થાપિત કરીએ, આપણા જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર સંસ્થાપિત કરીએ, કારણ કે તેની મહાન દયા અને કૃપાને કારણે આપણને આ નવું જીવન પ્રાપ્ત થાય છે. આપણે કોઈ સારા છીએ એટલા માટે નહીં, આપણે બહુ ધાર્મિક છીએ એટલા માટે નહીં, ખાનદાની ખ્રિસ્તી છીએ એટલા માટે નહીં. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, તેમની દયા, તેમની કૃપા એ વધસ્તંભ પરનો સતત વહેતો પ્રેમ, એમનું પરાક્રમીય રક્ત આજે પણ વહેશે. તેને તમારું જીવન સોંપો અને જો કોઈ રીતે તેના પ્રેમની સાથે તેના પ્રભુનો હાથ પકડવામાં જો હાથ ઢીલા થઈ ગયા હોય તો પ્લીઝ મહેરબાની કરીને તેની આગળ નમ્રપણે ઘૂંટણે પડી જાઓ, એના સંબંધમાં પાછા સંસ્થાપિત થઈ જાઓ, એ પ્રથમનો પ્રેમ ને પાછા સંસ્થાપિત કરી દઈએ. કારણ કે પ્રભુનો આ જે પ્રેમ છે કહે છે કે એવી મારો પ્રેમ તમારી પાસેથી કોઈ છીનવી લઈ શકશે નહીં, અને ખાતરી આજે પ્રભુ આપણને આપે છે. આમ જે નાતાલની તૈયારી આપણે કરી રહ્યા છીએ, એ નાતાલ એ ફક્ત તારો લગાવવાનો કે ક્રિસમસ ટ્રી લગાવવાનો કે નવા કપડાં પહેરવા પૂરતો નથી. આ નાતાલ તમારે અને મારે માટે એક નવો આશીર્વાદ લાવનાર નાતાલ છે. જોકે હું જીવું કે મરું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ મારા જીવનમાં આજે જ્યારે થાય છે ત્યારે એ નાતાલ મારા માટે હંમેશને માટે બની જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને સર્વ માન મહિમા અને ગૌરવ આજે આપણે આપીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ હો. આ નાતાલનો સંદેશો ઘણી બધી બાબતો છે, કેટલા કેરેક્ટર્સ છે, એમાંથી આપણે પ્રભુના નાતાલના સંદેશને માટે આપણે શીખી શકીએ છીએ. પરંતુ આ વચન તમારી પાસે છે, એ વચન ઉપર વિશ્વાસ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે મૃત્યુ પામ્યા છે, તમારે અને મારા માટે તેમણે જન્મ લીધો છે, સ્વર્ગનું સુખ છોડી દઈને તેઓ આ જગતમાં આવ્યા છે, તેના પર આપણે વિશ્વાસ કરીએ. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથલેહેમમાં જન્મ્યા છે. હા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથલેહેમમાં
તમને બચાવવાને માટે તેમણે જન્મ લીધો. એ ગભાણની અંદર જન્મ લેવાનો પર્પઝ એટલો હતો કે તમે બચી જાઓ, હું બચી જાઉં, જગત બચી જાય. અને આજે પણ એ જે નાતાલનો જે ચમત્કાર છે તમારા જીવનમાં થવા દો, અને થઈ શકે તેમ છે. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ન, લેટ ક્રાઇસ્ટ બોર્ન ઇન યોર હાર્ટ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ન તમારા હૃદયની અંદર જન્મ લેવા દો આજે, અને તમારા હૃદયમાં ખ્રિસ્તને આજે જન્મ લેવા દો, અને દેવની જે ઈચ્છા તમારે માટે છે એને પરિપૂર્ણ થઈ જવા દો. આ નાતાલ 2020ની સાલ તમારા જીવનની અંદર એ એના પ્રેમનો અનુભવ અને તેની શાંતિ. એ કહે છે કે મારી શાંતિ હું તમને આપીને જઉં છું, જેમ જગત આપે છે એમ નહીં. એ શાંતિ, એ જોય, એ આનંદ, દેવનો તારણનો આનંદ અને એક નવી આશા, લવ, પીસ, જોય અને હોપ, એ આખી નાતાલને વર્ણવી લે છે. એ નાતાલનો ભરપૂરીમાં અનુભવ કરીએ. પ્રભુ આપણ સર્વને કૃપા આપે આવનાર દિવસોમાં આપણા હૃદયને એ નાતાલને માટે તૈયાર કરવાનું આખું જે કાર્ય છે પ્રભુનો આત્મા ચાલુ રાખે. પ્રભુ પિતાનો આભાર માનીએ છીએ આજે પણ. એ પ્રભુનું વચન સચોટ છે તેની ખાતરી આપણને છે. આપણે આજે શીખ્યા એ પ્રમાણે પ્રભુએ જે વચન આપ્યું છે એ પરિપૂર્ણ થનાર જ છે, તમે માનો કે ના માનો. યુ મે ઇગ્નોર ઇટ, કદાચ તમે એની અવગણના કરી શકો, પરંતુ પ્રભુ તેનું કામ કરનાર જ છે. એન્ડ હી ઇઝ કમિંગ અગેન, એ પાછા આવે છે. આટલું યાદ રાખીએ. સામેથી ટ્રેન આવતી હોય અને પછી આપણે આંખ બંધ કરીને પાટા પર ઊભા રહીએ કે મને ટ્રેન દેખાતી નથી, ધેટ ડઝન્ટ મીન કે તમે ટ્રેનની અડફેટમાં નહીં આવો. સો સ્ટોપ ઇગ્નોરિંગ ઇટ, એની અવગણના ન કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું આવું છું અને એ આવશે જ, એને માટે આપણે તૈયાર રહીએ. એમનું પ્રથમ આગમન થઈ ગયું છે, એમનું બીજું આગમન પણ તે જરૂરથી કરશે. પ્રભુ આપણને કૃપા આપે આ નાતાલના દિવસોમાં તેના પ્રેમનો વધારે ને વિશેષ અનુભવ આપણે કરતા જઈએ. પ્રભુના નામને ધન્યવાદ હો, આમેન. આવો આપણા મસ્તકો નમાવીએ, પ્રભુની હજુરમાં નમીએ. આપણા સર્વ વિચારો, આપણું જે બી ધ્યાન હોય જ્યાં પણ, પ્રભુની તરફ, એના વધસ્તંભ તરફ આપણી દ્રષ્ટિ ઊંચી કરીએ. પ્રભુની હજુરની અંદર આપણું મુખ ઊંચું કરીએ, નમી પડીએ. ધીસ ઇઝ ધ ટાઈમ. આ એક એવો સમય છે કે જ્યાં તમે જ્યાં પણ છો ત્યાં પ્રભુની હજુરમાં બેઠેલા છો, ત્યારે દેવની હાજરી તમારી સાથે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ અગત્યની આ સમય છે, જ્યાં પવિત્ર આત્માનું કાર્ય આજે પણ ચાલુ છે. જ્યારે હું અહીંયા બોલું છું ત્યારે, અને જ્યારે તમે તે ત્યાં તમે સાંભળો છો ત્યાં, જ્યાં પણ હો તમે, ઇન્ડિયામાં પણ હોઈ શકો, ઇન્ડિયાની બહાર પણ હોઈ શકો, તમે ઘરમાં પણ હોઈ શકો, બહાર પણ હોઈ શકો, પરંતુ પ્રભુનો જે પવિત્ર આત્મા છે એ તમારી સાથે છે. દેવનો આત્મા આપણને બાંધીને રાખે છે. ત્યારે એ પવિત્ર આત્માના સામર્થ્યની અંદર, એકતાની અંદર આવો આપણે મસ્તકો નમાવીએ અને પ્રાર્થનામાં નમીએ. અને તમારી જે વિનંતી છે એ દેવની પાસે તમે લાવી શકો છો. તેઓ તમે પ્રભુને કદી ઓળખ્યા નથી તો આ સમય છે, એ નાની પ્રાર્થના પ્રભુની હજુરમાં કરો અને તમારું જીવન પ્રભુને સોંપો. કારણ કે તેનું રક્ત આજે પણ વહેતું છે, અને જો કદાચ એ પ્રથમના પ્રેમનો તમે ત્યાગ કર્યો છે તો આ સમય છે, તમારા જીવનનું અર્પણ કરો. પ્રભુ હું આ રહ્યો, સોરી પ્રભુ, આ વી કેન જસ્ટ સે સોરી લોર્ડ. પ્રભુ આઈ એમ વેરી સોરી કે હું થોડો બિઝી થઈ ગયો કામમાં, મારી બધી જાત જાતની કૌટુંબિક જવાબદારીઓ અને આ જવાબદારીને એમાં થોડોક હું બિઝી થઈ ગયો, ફરગીવ મી લોર્ડ, પણ હું આ રહ્યો પ્રભુ, મને ઉચકી લે. પ્રભુ તમને કૃપા આપે. અમારા આકાશના બાપ, એ બાપ કહીને બોલાવવાનો અધિકાર તમે અમને આપ્યો છે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. પ્રભુ એને માટે અમે તમારો આભાર માનીએ છીએ.
આજના વિશ્રામ મારે પ્રભુજી, અમારો સર્વ બહુ જ ચિંતા પ્રભુજી અમે તમારા પાસન પાસે લાવીને મૂકીએ છીએ પ્રભુ. તમારા પવિત્ર રક્તમાં અમને ધોઈને શુદ્ધ પવિત્ર બનાવો પ્રભુજી. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ તમે અમને વેષ્ટિત કરો પ્રભુજી. અને જે કાર્યને માટે તમે અમને પસંદ કર્યા છે પ્રભુજી, જે યોજના છે અમારા જીવનને માટે પ્રભુજી, અમારા કુટુંબને માટે, અમારા બાળકોને માટે પ્રભુજી, એ સર્વ બાબતો પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુજી. સેતાન અને તેના કોઈ પણ વાના પ્રભુજી અમારા જીવનને, અમારા વ્યક્તિગત જીવનને, અમારા લગ્ન જીવનને, અમારા કૌટુંબિક જીવનને, અમારા મંડળીની જે કંઈ કાર્યો છે એ સર્વને કોઈ રીતે ટચ ના કરી શકે પ્રભુ. તમારા પૂરા પ્રોટેક્શનની અંદર પ્રભુજી, એ પવિત્ર રક્તના પરાક્રમની અંદર પ્રભુજી, પવિત્ર આત્માના સામર્થ્યની અંદર પ્રભુજી, આમ સર્વનું તમે રક્ષણ અને જતન કરો પ્રભુ. એ નવી તાજગી, તંદુરસ્તી પ્રભુજી અમારા શરીરોને તમે અમને આપો. જે કંઈ હતાશા, નિરાશા અને બીક અમારા જીવનમાં છે આજુબાજુના વાતાવરણોને લઈને પ્રભુજી, એ અમારા મહાન તારણ હા પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં પ્રભુ અમે માંગીએ છીએ કે અમને એક નવી તાજગી આપો પ્રભુ, એક નવું સામર્થ્ય આપો, એક નવો પ્રકાશ આપો પ્રભુજી. કારણ કે તમે અમને કદી ભયનો આત્મા આપ્યો નથી, પરંતુ તમે અમને સામર્થ્યનો આત્મા આપ્યો છે પ્રભુ. માટે તમારો આભાર માનીએ છીએ. એ સર્વ અડચણો, અમારા જીવનની અંદર કંઈ પણ પ્રશ્નો છે જે પ્રભુજી અમને હતાશ નિરાશ કરે છે, સર્વ દૂર કરો પ્રભુ. અમારા વાલાઓ પ્રભુજી જ્યાં પણ છે, જે પરિસ્થિતિમાં છે, ટચ ધેમ લોર્ડ, એમને તમે સ્પર્શ કરો પ્રભુજી. તમારો પરાક્રમી એ પ્રેમાળ હાથનો સ્પર્શ કરો. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારા પવિત્ર આત્માને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે અમને એક મનના, એક ચિત્તના કરે છે, અમારી સાથે વાત કરે છે, વ્યવહાર કરે છે, અમને બાંધતા જાય છે. અને જે કાર્ય અમારા જીવનમાં તમે શરૂ કરેલું છે એને આગળ વધારવાના માટેના સર્વ પ્રયત્નો કન્ટિન્યુઅસલી પ્રભુજી તમે કરી રહ્યા છો, એને માટે તમારો આભાર માનીએ છીએ. આ તમારો પ્રેમને માટે તમારો આભાર માનીએ છીએ. તમારી દયા અને કૃપાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજની સર્વિસ પછી પ્રભુજી અમ સર્વ તમારા હાથમાં સોંપાતા, અમે ફરી મળીએ ત્યાં સુધી અમ સર્વને તમે આજ તમારા પ્રેમની અંદર, આજ વિશ્વાસની અંદર અને આત્માની એકતાની અંદર તમે અમને રોજ રોજ બાંધતા જાઓ. એ જ વિનંતી અમારા મહાન તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ, આમેન. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત હમણાંથી તે સર્વકાળ સુધી આપણ સર્વની સાથે બની રહે, આમેન. Thank you. Krishna Sundar.